खाई लो बे। बा अंदर ले जा आना। सोन थई जा मार सोड़ी, सोन थई जा। બેટા હું આપું તને જવાબદાર સવાલોના, જો ધ્યાનથી હોંભર, આપણે સ્ત્રીઓની જાત કહેવાઈએ, ભગવાને સ્ત્રીઓને આપેલો શ્રાપ છે, આ દર મહિને આમ શરીરનો કચરો બહાર નીકળે ને આપણે અભડાઈ જઈએ, અભડાઈ જઈએ એટલે માં, હા આપણે મેલા કહેવાઈએ સોડી, આવું થાય ને તારા મંદિર ના જવાય, રહોડે ના અડાય, અને ખાસ કરીને તો પુરુષોથી છેટા રહેવાનું, બેટા હવે તો મોટી થઈ ગઈ, તે મોટા થવામાં આટલું બધું દુખાય, ઓવર, હવે જાને જડ જઈને નહીં લે, અન હોંભર, આ પોત દી હુધી કોઈ નડતી નહીં, અન રહોડે ના જતી, અને આવું થાય ને તારા કપડું વાપરજે, અને નેહાડે જવાનું માર પરીક્ષા, બાપુ જય માતાજી, જય માતાજી, જય માતાજી, બાપુ સોડી લુગડે થઈ છે, તેમાં ચિંતા હું કરે છે, રાખું નહીં જુઓ છો, પરણાઈ દેવાની, પણ બાપુ થોડા પૈસા ભેગા કરી લો, હરખું ઘર હોગી કાઢીએ ને એટલે છૂટે ભારામાંથી, પણ ત્રણ લગ્ન તમારી 17 સાયામાં થોડું ઘરનું કામકાજ શીખે ને તો ઉપકાર રહે તમારો, બાપુ મોકલી દેજે, ઘેર મોકલી દેજે, પણ બાપુ આ નેહાળનું શું કરું, બન હા લગતો વાત આવડી ગયું ને, બીજું શું જુઓ, અને નિહાળ થોડા રીત રિવાજ શીખવાડે છે, એ વાતે સાચી બાપુ, બન નિહાળ બિહાળ મોકલવાની જ નહીં છોડીઓનું વધારે, હું એટલે વાડીનું બધું કામ તારે સંભાળવાનું બરાબર, અને એ કામ પતી જાય ને એટલે તારા પાસે છે ને ત્યાં આઈ ગઈ મારી દીકરી, દીકરી સુખી થા બેટા, સુખી થા, બુન તમ તો શહેર જઈને મોટા મેડમ થઈ ગયા, હજુ તો ખાલી ભણવાનું પત્યું છે કાકા, નોકરી મળશે ને પછી મેડમ, અને મેડમ ને જોવા મહેમાન આવવાના છે, જા બેટા જા જા જા, તું પેલું વાડીનું કામ પતે જા, હારું બાપુ, જીવતી રે મારી સોડી, એ ચંપા શું લાઈ મારા માટે, આ જો તો કેટલી સુકાઈ ગઈ છે મારી છોડી, તે હું કઈ જાય ને, તમે મોટા ઉપાડી મામાને ઘેર મોકલી દીધી હતી તો, હા તે મારા ભાઈએ જેને મોટી કરી છે એને ભણાઈ ગણાઈ, અહીંયા હોત તો છોડને માં, અને એ દીપડા બેન આઈ છે તો કેમ છે શું છે કઈ નહીં, સીધું શું લઈ જા, હવે તો તને ચોકલેટ બોકલેટ બી નહીં આપું, ના આપી આમ પણ અમારા ચોકલેટ ખાવાના જમાના ગયા, શું જમાડતા રહો મોબાઈલમાં, અને હવળ વજે સંગને ફોન કરીને સમાચાર કેવડાયસ, મહેમાન જોવા આવશે દીકરીને, આ ફેરે કરો કંકુ, લાલી લાલી હવે જપ સોનો મને બે જાય કણ, આ થારી અલ્યાઈ ને ચમ ઓળકળ બેઈ ને નઈ જમે, હવે જાજા સવાલો ના પૂછ, કીધું ને આ થારી અલીન જટ પાસવાય,
શીખવશો? એના દાડા પતન એટલે દલા બાપુ ને તા કોમ કરવા જવાનું છે ને. અને એની નિહાળ નું હું? હવે નિહાળની જરૂર નહીં, થોડું કોમ શીખી જાય પછી જોઈશું. બસ થોડું જ બાકી છે. તન સમજાયું તું બેટા, મેલી દે બધું. આ આવા પસ્તી છે તાર માટે. પણ માં, માર પરીક્ષા આવે. જો તાર બાપુએ તાર માસ્ટર જોડે વાત કરી લીધી છે, એમને હવે આવવાની ના પાડી. ચમ, મેં શું કર્યું? નેહાડ નહીં જો પરીક્ષા નહીં આલું તો. આ તારું મેલું પતન પછી દલા બાપુ ને ત્યાં ઘરકામ કરવા જવાનું છે. પણ મારું ભણવાનું. વિશ્વંબરી અખિલ વિશ્વતની જનેતા વિદ્યાધરી વદન મા વસજો વિધાતા દુર્ગુજીને દુર કરી સલ દુર્ગ્યાપ મમ. છેલ્લો દિવસ છે. એ છોડી, આજે જઈ આવજો. પછી કામ જાઓ, ઉપરનો રૂમ સાફ કરી દે. બેહો બેહો બેહો, તને અલગથી કેવું પડશે. જા કામ કર, ઘરમાં જઈને. અલે હું વાત છે, હવાર હવારમાં હનુ ટોળું ભેગું કર્યું છે. એ તો બાપુ આ દીપભાઈના જેટલાય દાડાથી પૂછતા હતા પણ એમને સમજાતું નહોતું. એ તો આ બૂન આયા ને એમણે સમજાયા આલ્યું તે ખબર પડી કે આજે કચેરીમાં જવાનો છેલ્લો દાડો છે. સમજી ગયું ને? હા. નીકળો. જય જય માતાજી. જય માતા, જય માતાજી. એ મોઢું ધોઈ લે માતાજીના ભગત, જા જલ્દી જા. તમે તે કહો, માડીની મેર છે બાપુ પર. આ જો ને, બુન આટલું ભણ્યા છે ને ગામમાં છે, તાવા કાગળિયા સમજાય છે. એ તો હોય જ ને, બાપુ એ છોડીને શહેરમાં ભણાય છે. બસ બસ બસ. બુન, એક વાત પૂછું. તમારે પરીક્ષા છે? ના ના, આ ભણવાની ચોપડી નથી. તારું નામ શું છે? આરતી. પણ લાડતી બધા લાલી કેસ. તારે પરીક્ષા છે? હા બુન, આવશે ને હમણાં થોડા દિવસમાં. તો તું સ્કૂલે કેમ નથી ગઈ? એ તો હું મહેલી થઈ હતી ને, ત્યારથી મારી નેહાળ બંધ છે. મહેલી થઈ હતી એટલે? અલે સાંભળ. હા. આ લાલી સ્કૂલે કેમ નથી જતી? કહે છે કે મેલી થઈ હતી એટલે કઈ. એ તો ચેટલીએ છોડીઓ નથી જતી. તું મેલ ને પંચાત. હા તે બુન, મારે જેવી ચેટલીએ છોડીઓ એમ ઘરકામ જ કરસ. પણ કેમ? હા તે નવમાં પછી તો આમ જ. ચમ, તમે ના અભડાય? માર બાતો કહેતી હતી કે બધી છોડીઓ અભડાય. અભડાય? એવું કઈ ના હોય લાલી. અને આ તું શું બોલે છે? પણ માર બાતો કહેતા હતા. તારે સ્કૂલે જવું છે? હા. પ્રતાપસિંહ, પણ હવે એને સમાજની વચ્ચે રહેવું હોય તો નિયમોનું પાલન તો કરવું પડે કે નહીં? ગાડીયા કઈ ગોડા હતા કહી દે. હું હ જય માતાજી.
પપ્પા આ બધું શું છે? શું થયું? શું કર્યું અણે? ગામની છોકરીઓ સ્કૂલે નથી જતી, એ અભડાએ મેલી થાય, એ બધું શું છે? હા, એ તો બેટા બહેરાઓ અભડાય ને, સોડીઓ મોટી થાય પછી અભડાય ને, એટલે મેલી જ થાય ને. નિહાળમાં તેવી રીતે જઈએ કે નિહાળ તો સરસ્વતી માતાનું મંદિર કહેવાય, રિવાજ છે બેટા આ તો. લાલી તું ઘરે જા અને કાલે તારી બધી જ બહેનપણીઓને લઈને સ્કૂલે આવી જજે. હું જોઉં છું તને કોણ રોકે છે. જા જા. શું કરે છે તું? એ છોડી ઊભી રહે એક મિનિટ. એ સાંભળ, આખા ગામને તું પાપમાં નોખે છે. શહેરમાં જઈને આવી ને ચાર દાડા ત્યાં રહીને આવી તો તું ભલા આ રિવાજો ના માનતી હોય. અમે આ રિવાજો માનીએ છીએ ને, માનતા રહીશું. પણ પપ્પા, અન્યાય છે. એક કુદરતી વસ્તુ માટે તમે એમ કહો છો કે એ પાપમાં પડે અને એમનું ભવિષ્ય બગાડવું, એ ક્યાંનો રિવાજ? તારી જીભડી કાબુમાં રાખતો. ચાર ચોપડી ભરીને આવી એટલે હું માનસ હતું? આ બધું અરથ વગરનું છે. પણ પપ્પા, માસિક આવે એ બહુ સામાન્ય વાત છે. એને રિવાજનું નામ આપીને છોકરીઓને ભણતરથી વંચિત કઈ રીતે રાખી શકે? કોઈ વંચિત રહી જતું નહીં. વર્ષોથી એડ્યું આવે છે ને આ બધું, આપ તૂટી પડ્યું ચાલે છે ને બધું. બીજું કોઈ નહીં ને તમે કહો છો પપ્પા, તમે આ ગામના સરપંચ છો. તમારે ગામના લોકોને સાચી દિશા બતાવવાની હોય અને તમે તો એમની બગડેલી દશામાં એમનો સાથ આપી રહ્યા છો. ચૂપ થા બેટા. આપણે અભડાયેલી જાત કહેવાય, આ ગોમ આખાને ના અભડાવાય, મર્યાદામાં રહેવું પડે. મર્યાદા? શેની મર્યાદા અને કોણે નક્કી કરી? પપ્પા, બધી ગેરસમજ છે. તમને જણનારી, તમારું ઘર સાચવનારી, તમારું સગ્ગું લોહી, તમારી દીકરી, પત્ની, એ બધા સ્ત્રી છે. ચારે બાજુ સ્ત્રીઓથી ઘેરાયેલા રહો છો, એમના થકી જીવો છો અને એમની સાથે જ આવો અન્યાય. મને એક વાત કહો, તમે આજે સવાર સાંજ અગરબત્તી કરો છો, એ માતાજી પણ સ્ત્રી જ છે ને, એ નથી અભડાવતી તમને? મારી તમે મારી
બસ ક્યાં સુધી જીવશો આ અંધશ્રદ્ધામાં? આ જે માડીમાં શ્રદ્ધા રાખો છો ને એ પણ સ્ત્રી જ છે. ઉપરવાળાએ બધાને એક સરખા શ્વાસ આપ્યા છે, તો એક સરખું જીવન અને એક સરખા ભણતરનો અધિકાર કેમ નહીં? આ બધા રીતિ રિવાજો જૂના છે. જ્યારે સગવડ નહોતી, સુવિધા નહોતી, સ્વચ્છતા નહોતી, પણ છતી સગવડે પછાત રાખે એવા કેવા રિવાજો? ચાર ચોપડી ભણીને આવી જ દીકરીઓ છેક ચંદ્ર સુધી પહોંચી ગઈ છે, અને અહીંયા અહીંયા આપણે એમને સ્કૂલ સુધી નથી જવા દેતા. આપણને રિવાજો નડે છે. આજે આ વાત માત્ર સ્કૂલના દરવાજા ખોલવાથી પતી નથી જતી. જરૂર છે તમારા વિચારોના દરવાજા ખોલવાની. તમારી આ બધી પોકળ માન્યતાના લીધે હું આ લોકોના સપના નહીં રોળાવા દઉં. આજ પછી જો કોઈએ પણ આ દીકરીઓને ભણતા રોકી છે, તો હું અને આ સમાજ સેવકો એમને શહેર લઈ જઈને ભણાવીશું. જરૂર પડશે તો કાયદાનો સહારો લઈશું. બાકી આ તમારી પોકળ માન્યતાઓ, તમને મુબારક. બાપુ, તમે જ કોક રસ્તો ઉજાડો. મોટી થઈને હું બને?